નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. નમસ્કાર મિત્રો, આજે આપણે બાપુનગર વિસ્તારમાં આવ્યા છીએ, જ્યાં આગળ અખિલ ભારતીય હિન્દી ભાષી ઉદ્યાન સંઘ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે સન્માન સમારોહનો. દરેક સમાજ એમના સમાજમાંથી જે લોકો રાજકીય રીતે કે કોઈ બી જગ્યાએ સારા પદ ઉપર ગયા હોય કે રાજકીય રીતે આગળ વધ્યા હોય એનો સ્વાગત કરતી હોય છે. એવો જ એક ઉત્તર ભારતીય સમાજ તરફથી આ એક પ્રોગ્રામ હતો, જેમાં તમામ પક્ષના રાજકીય અને બિન રાજકીય જગ્યાએ જે લોકો હોદ્દા ધારણ કર્યા છે એમના સ્વાગતનો આ પ્રોગ્રામ હતો. આ સિવાય પણ આપણા જે ધારાસભ્ય છે હિંમતસિંહભાઈ પટેલ જે બાપુનગર વિસ્તારના, એમના સાથે પણ આપણે વાત કરીશું. સાહેબ, આપ કંઈ કહેવા માંગો? બસ, આજે અહીંયા હિન્દી ભારતીય સેવા સંસ્થાનના માધ્યમથી તમામ જે અમદાવાદ કોર્પોરેશનમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તમામ સર્વપક્ષીએ એમનું સન્માન રાખવામાં આવ્યું હતું. આ સંસ્થા સાથે અહીંયા ઘણું સામાજિક કાર્ય થાય છે અને લોકોને ઘણી સહાયતા અને મદદરૂપ મળતી હોય છે અને પ્રેરણારૂપ કાર્ય કરતા હોય છે. એના ભાગરૂપે આજે બધા અહીંયા ભેગા થયા હતા અને ખૂબ સારી રીતે નવા કોર્પોરેટરો સમાજની સેવા કરે, લોકોની વચ્ચે જાય, લોકોના કામો કરે એ દિશામાં એમને સન્માન કરીને શુભેચ્છા પાઠવી હતી. અચ્છા સર, હમણાં એક નવો કિસ્સો આવ્યો છે કે જે મુકેશ યાદવને જે પોલીસ દ્વારા નિકોલ વિસ્તારમાં માર મારવામાં આવ્યો છે, તો એ બાબતે આપણે સમાજ દ્વારા શું કરવામાં આવ્યું છે? કોઈ વ્યક્તિ ઉપર કોઈ બી કેસ થયો હોય એ કાયદાકીય બાબત છે, છતાં એ વ્યક્તિ સમાજમાં આવીને રજૂઆત કરે અને એની તમામ હકીકતો જાણીને એ સાચો હોય તો એને મદદ કરાશે, સાચો નહીં હોય તો મદદ નહીં કરાય. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.